कंपनी ने फरजा मिले तो कंपनी ने कई रीते फरजा मिले शू शा
सभा टाइम थी जो सामान्य सभा टाइम पर नहीं तो पर करवा।
એટ્રીબ્યુટ કે તો હોય છે તો પણ ડિરેક્ટર ને છે કેવા માંગતો કે ભાઈ હવે એમાં કારણ આ કારણ છે તમારે કંપની છે કંપની છે ફરજિયાત પણ લઈ જવું પડશે બાકી દે છે કે ભાઈ પેલું છે કંપની જે ઉદ્દેશ્ય માટે અસ્તિત્વમાં આવી હોય તે ઉદ્દેશ્ય નથી દીધું હોય તે કંપનીનો જે ઉદ્દેશ્ય છે એ આગળ નથી કરેલો હોય ને તો ખબર કે આ કંપની છે આ ઉદ્દેશ્યના કારણે સર્ચ કંપની ખોલવામાં આવેલી છે તો જે ઉદ્દેશ્ય જે નક્કી કરવો છે એને ત્યજી દીધો હોય કે છોડી દીધો હોય અને બીજો કોઈ ઉદ્દેશ્ય પોતે લઈ લીધો હોય બીજો કોઈ બિન કારણોસર કે જે ઉદ્દેશ્ય નક્કી કરવાનું છે જ નહીં એવું ઉદ્દેશ્ય લઈ તો શું થાય કે જે શેર હોલ્ડરો છે નાણાં છે બધું ઉપયોગ થતો હોય એ થવું જોઈએ ને એટલે લેવાના કંપનીને ફરજામાં લઈ જવું પડે એટલા બધા ઉદ્દેશ્ય નક્કી કરવાનો છે એ પ્રમાણે જ પોતાની પ્રવૃત્તિઓ છે ધંધાને દર્શાવવી જોઈએ ઉદ્દેશ્યને વિરુદ્ધમાં કોઈ તમે કાર્ય છે ધંધાને દર્શાવી શકવાના છો નહીં બીજું છે કંપની જણાવે ઉદ્દેશ્ય પૈકી કોઈ ઉદ્દેશ્ય હાંસલ કરી શકે તેમ ન હોય કંપનીએ જે ઉદ્દેશ્ય જણાવી દીધા હોય ધંધો છે ટાઈમ બહુ મોટો ટાઈમ થઈ ગયો હવે હવે એટલા ટાઈમ સુધીમાં પણ એને એક ઉદ્દેશ્ય બધાનો છે હાંસલ કરી શકેલો છે ને તેનો નફો કમાવાનો હોય અથવા તો કોઈ વેચાણ વધારવાનો હોય છે ગુણવત્તા સારી એમ રાખવાનું જે પણ ધ્યેય છે નક્કી કરેલો છે તો એ ધ્યેય જે સિદ્ધ થઈ શકેલો છે નહીં એ ઉદ્દેશ્ય જો બધાનો હાંસલ કરી શકેલો છે ગૌણ ઉદ્દેશ્ય કે મેઇન ઉદ્દેશ્ય મુખ્ય ઉદ્દેશ્ય કોઈ ઉદ્દેશ્ય હાંસલ કરી શકે એમ છે ને કરી શકેલ છે જ નહીં એવા ટાઈમમાં તમને શું કરવું પડે ફરજામાં લઈ જવી પડે પછી બીજું છે કંપનીનો કોઈ ઉદ્દેશ્ય ગેરકાયદેસર હોય કે કંપનીનો જ્યારે કોઈ ઉદ્દેશ્ય છે ગેરકાયદેસર રીતે હોય કે જે હોવો જોઈએ એ અનુસાર નથી ગેરકાયદેસર છે એ કાયદાના અનુસાર હોતો નથી એ કાયદાની વિરુદ્ધ હોય અથવા તો મેમોરેન્ડમની વિરુદ્ધ હોય આર્ટિકલ્સની વિરુદ્ધ હોય તો એવા ટાઈમે પણ કંપનીને છે ફરજામાં લઈ જવી પડતી હોય છે ઉદ્દેશ્ય છે કાયદેસરનો જ હોવો જોઈએ કંપનીના જે કાયદાઓ છે એનો અનુરૂપ હોવા જોઈએ ચોથું છે કાયદામાં ફેરફાર થવાને કારણે કોઈ ઉદ્દેશ્ય ગેરકાયદેસર કહેવું કાયદામાં ખબર છે કંપનીનો જો કાયદો છે પણ ફેરફાર થતા તો ફેરફાર થવાને